आज रोज झालोद तालुकाना वस्ती गाम में दिल्ली थी मुंबई नेशनल कॉरिडोर हाईवे पसार थनार हतो जेनो छेल्ला 3 वर्षथी झालोद तालुकाना 14 गामों आदिवासी खेडूतो खातेदारों द्वारा अनेक आंदोलनों अने आवेदन मार्फत विरोध थई रहेल छे। हाल गुजरात हाईकोर्ट में केस चालू छे तेम छतां 3 सप्टेम्बर 2021 रोज सरकार द्वारा 3D जाहिरनामो प्रसिद्ध करी खेडूतने वर्तर स्वीकारवा माटे दावा रजू करवा माटे रेवन्यू तलाटी मार्फत नोटिसो मोकलवामां आवता झालोद तालुकाना 14 गामोना खेडूतो खातेदारों अने अन्य मुख्य आगेवानोनी हवे पछी शुं करवुं तेना आगोतरा आयोजन रूपे मीटिंग राखवामां आवेली हती जेमां खेडूतोना आगेवानो द्वारा 13 सप्टेम्बर सोमवारना रोज सवारे 11 कलाके प्रांत अधिकारी श्री झालोद अने बपोरे 1 कलाके दाहोद जिल्ला कलेक्टरशीने आवेदनपत्र आपी तारीख 20 सप्टेम्बर सुधी हाईवे लीमखेड़ाना हाथिया वनवाग गामथी झालोद तालुकाना चटका गाम सुधी जंगल अने सरकार जमीनमां થઈને પસાર કરવા માટે સરકારને તૈયારી ન બતાવે। તારીખ 21ના રોજ 14 ગામોમાં તમામ ખેડૂતો પોતાના પરિવાર સહિત અચોક્કસ મુદ્દે ભૂખડતાલ ઉપર ઉતરશે અને તેમ છતાં જો કોઈ નિર્ણય નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવા માટેની તૈયારી પણ રાખવા માટે તમામ ખેડૂતોએ નિર્ણય લીધો છે। બ્યુરો રિપોર્ટ, નાગેશ્વર સેન, લોકસમના ન્યૂઝ, દાહોદ। આજ રોજ તારીખ 3 સપ્ટેમ્બર 2021ના રોજ ભારત સરકાર દ્વારા ઝાલોદ તાલુકાના 14 ગામોમાંથી દિલ્હીથી મુંબઈ નેશનલ કોરિડોર હાઈવે પસાર કરવા માટે 3D જાહેરનામું પસાર કરવામાં આવ્યું એ બાબતે 14 ગામના ખેડૂત ખાતેદારો અને મુખ્ય આગેવાનો આજ રોજ ઝાલોદ તાલુકાના વસ્તી ગામે એકત્રિત થઈ અને આવનાર સમયમાં આ હાઈવે પસાર ન થાય તે માટે તેના આયોજનના ભાગરૂપે તેનું આગોતરું આયોજન કરવા માટે એકઠા થયેલ હતા। આ સરકારશ્રી દ્વારા હાલ અમારો આ જમીન સંપાદન બાબતે દિલ્હીથી મુંબઈ નેશનલ કોરિડોર હાઈવે જે પસાર થનાર છે તે બાબતે હાઈકોર્ટમાં કેસ ચાલુ છે, તેમ છતાં ખેડૂતોને વેદના સમજ્યા વગર આ સરકારશ્રી ઉદ્યોગપતિઓને ખુશ કરવા માટે ઉતાવળે 3D જાહેરનામું પ્રસિદ્ધ કરી ઝાલોદ તાલુકાના 5 ગામો જેવા કે બિલવાણી, મોટીઆંડી, દાંતિયા, ટાડાગોળા અને ગુલતોરામાં રેવન્યુ તલાટી મારફતે જે નોટિસો આપવામાં આવી છે તેનો સખત શબ્દોમાં વિરોધ કરી અમો આવનાર તારીખ 13/9/2021ના રોજ સોમવારે પ્રાંત અધિકારી શ્રી ઝાલોદને આવેદનપત્ર આપી તે બાદ અમે દાહોદ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદન આપ્યા બાદ સરકારશ્રીને ચીમકી ઉચ્ચારીશું કે આવનાર સોમવાર સુધી તારીખ 21 સુધી સરકાર જે તે નિર્ણય ના લે તો અમે અચોક્કસ મુદતની ભૂખ હડતાલ પર ઉતરીશું અને તેમ છતાં નિર્ણય ના આવે તો અમારી જમીન છીનવી લેવાતા અમારે જીવવાનો કોઈ ઉદ્ધાર ન રહેતા અમે ઉગ્ર આંદોલન કરી આ જમીન માટે શહીદી વહોરી લઈશું, પરંતુ આ જમીન અમે કોઈ પણ ભોગે સરકારશ્રીને એક પીચ પણ નહીં આપીશું એવું